श्री कांतारेश्वर युवक मंडल द्वारा आज गणपतिनु आगमन थयुं हतुं। मुंबई बाद वडोदरामां धूमधामथी उजवतो उत्सव एटले गणेशोत्सव। गणपतिने हवे गणतरीना दिवसो बाकी छे त्यारे वडोदरा शहेरना रोज विविध विस्तारना गणेशजीनुं आगमन थई रह्युं छे। त्यारे आजे वडोदरा शहेर श्री कांतेश्वर महादेव युवक मंडळ जागनाथका राजानुं आगमन थयुं हतुं। श्री कांतारेश्वर युवक मंडळ द्वारा छेल्ला 40 वर्षथी गणपतिनी स्थापना थाय छे। बाजवाड़ा विस्तारमां गणेशजीनी स्थापना करवामां आवे छे। आ मंडळ छेल्ला 5 वर्षथी मुंबईथी गणपतिनी मूर्ति लावे छे। आ वर्षे पण गणपतिनी मूर्ति मुंबईना मूर्तिकार कुणाल पाटील द्वारा बनावामां आवी छे। आ वर्षे गरुडनुं सिंहासन बनावामां आव्युं छे। आजे गणपतिनुं आगमन थयुं हतुं। आ आगमन कार कीर्ति मंदिर पासे आरती करवामां आवी हती। आगमनना डेप्युटी મેયરે આરતી કરવી કરીને ગણપતિની ટોલી ખેંચી હતી। ગણપતિના આગમનમાં મોટી સંખ્યામાં ગણેશ ભગતો જોડાયા હતા। ગણપતિની સવારી કીર્તિ મંદિરથી કોઠી ચારસ્તા જુબેલીબાગ માંડવી નિજમંડળમાં પહોંચી હતી। શ્રી કાંતારેશ્વર મહાદેવ યોગ મંડળ જાગનાથકા રહ્યા તરીકે વડોદરામાં છેલ્લા 46 વર્ષથી આ ગણેશ ઉત્સવ કરી રહેલ છે મંડળ। આ અત્યારે આજે ગણેશજીની આગમન યાત્રા છે। કીર્તિ મંદિરથી રાવપુરાથી જુબેલીબાગ, જુબેલીબાગથી લહેરીપુરા, લહેરીપુરાથી માંડવી, માંડવીથી ચાપાને ગેટ સીધીની આગમન યાત્રા નીકળશે। આ મૂર્તિની એક ખાસિયત એવી છે કે મુંબઈના એક સુપ્રસિદ્ધ મૂર્તિકાર કુણાલ પાટીલ દ્વારા બનાવેલ છે। છેલ્લા 5 વર્ષથી મંડળનો અમારો એમની સાથે ઘર જેવો સંબંધ છે। મૂર્તિનો ડેકોરેશન એવું છે કે ગરુડની એક થીમ આપેલી છે અંદર। છેલ્લા 25 વર્ષથી અમે ગણેશ ઉત્સવ કરીએ છીએ। ગઈ વખતે કોરોનાના લીધે ને સરકારની જે ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈન પ્રમાણે અમે ખૂબ સાદાઈથી કર્યા હતા, પણ તે વખતે અમને ગણપતિ બાપ્પાએ એવું કહ્યું હતું કે આવતી સાલનું આન બાન અને શાંતિ આવીશ, એટલે આ વખતે એમની જે પધરાવણી કરી રહ્યા છે એ ખૂબ આન બાન અને શાંતિ કરી રહ્યા છે। અને અમારો જે રૂટ છે એ રૂટ અહીંથી રાવપુરા કોઠી જુબેલબાગ થઈ માંડવી લહેરીપુરા થઈને બાજવાડા પાછળ મૂર્તિ મુંબઈથી રહ્યા છે। મૂર્તિકાર છે કૃણાલભાઈ પાટીલ, જે વર્ષોથી આ પ્રમાણે ઘણી બધી મોટી મૂર્તિઓ બનાવે છે અને એમાંની આ એક મૂર્તિ છે અને એનું અમે સિલેક્શન કરીને આ મૂર્તિ અહીંયા બોમ્બેથી અહીંયા લાયા છે। બ્યુરો રિપોર્ટ, સત્યદેવ ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્યદેવ.com આઝાદી સમાચારોની।